विद्यार्थी मित्रों आगळना पीरियड में आपणे ओहम नो नियम लखी तेनो एसआई एकम व्याख्यायित करो ए पॉइंट त्यारबाद वाहक तारमां अवरोध सा कारणे उद्भवे छे अने ओहमना नियमना तारोनी चर्चा करी हती आगळ आपणे अवरोधकता એટલે શું અવરોધકતા કોને કહે છે અને તેનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરો એ પોઈન્ટ જોઈએ વાહક તારનો અવરોધ કેના આધારે રાખે તો વાહક તારનો અવરોધ એટલે કુલ છે વાહક તારનો અવરોધ એ અવરોધ એ લંબાઈના તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે એટલે જેમ લંબાઈ વધારે એ અવરોધ વધારે લંબાઈ ઓછી વાહક તારની લંબાઈ ઘટે તો અવરોધનો મૂલ્ય ઘટે વાહક તારની લંબાઈ વધે તો અવરોધનો મૂલ્ય વધે એ વાહક તારનો અવરોધ અવરોધને આપણે આ સંકેતથી બતાવી એ તારની લંબાઈ લંબાઈને આપણે લેન્થ કહે લેન્થનો L એટલે અવરોધ એ લંબાઈ L ના સમપ્રમાણમાં હોય છે અને આગળ જોઈએ તો અવરોધ એ R છેદના ક્ષેત્રફળના વિસ્તરણમાં એ તારનો આડછેદ જોઈએ આપણે આ આડછેદનો ક્ષેત્રફળ થયું એરિયા ક્ષેત્રફળને ઇંગ્લિશમાં આપણે એરિયા કે એનો પેલો અક્ષર એ એટલે અવરોધ એ ક્ષેત્રફળ એનું વ્યસ્ત 1 / a એટલે r ચલે છે 1 / a આ બંને આપણે વેગુલરી કહો થઈ r અવરોધ r એ લંબાઈ એના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ભાઈ આપણે હમણાં વાત કરી કે આ ચલે છે કાઢી નાખવો જેની જગ્યાએ કોઈ અચળાંક મૂકવો પડે આપણે અચળાંક રો મૂકી r બરાબર રો l અપન a અહીં રો એ અચળાંક છે જેને વાહકતાનું અવરોધકતા પણ કહે છે અવરોધકતા કેના બદલે વાહકતા ક્યાં દ્રવ્યનો બદલે તાંબાનો છે લોખંડનો છે વાહકતા ચાંદીનો પ્લેટિનમનો કયા દ્રવ્યનો બનેલો છે એ વાહકતાના દ્રવ્યની જાત પર અવરોધકતા આધાર રાખે છે એ આપણે રોને કરતા બનાવીએ તો L ના છેદમાં A જે આ બાજુ રો સાથે ગુણાકારમાં ત્યાં મોટા એ છે એટલે રો બરાબર R A અપન L હવે આપણે અવરોધકતાનો એકમ વ્યાખ્યાયિત કરવાની તો અહીં આપણે જોઈએ અવરોધ R એનો એકમ ગુણ્યા ક્ષેત્રફળ એ એનો એકમ જોઈશું છેદમાં લંબાઈ એનો એકમ તો અવરોધનો એકમ ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર અને લંબાઈનો એકમ મીટર અહીંયા જે ઉપર નીચે મીટર મીટર અને સંછેદમાં ગુણીએ એટલે વધશે ઓમ મીટર એટલે અવરોધનો એકમ ઓમ મીટર છે આપણે 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 12.2 ની અંદર ધાતુ મિશ્ર ધાતુ અને અધાતુ જે અવાહક છે એના અવરોધકતાના ક્રમ આપેલા એમાં આપણે જોઈ શકીએ કે ધાતુની અવરોધકતા 10 ની -8 ઘાત ઓમ મીટર થી 10 ની -6 ઘાત ઓમ મીટરના ક્રમની હોય છે એટલે અવરોધકતા ખૂબ જ ઓછી છે જેમ અવરોધકતા ઘટે તેમ વાહકતા વધે તેથી ધાતુ વિદ્યુતની સુવાહક હોય છે મિશ્ર ધાતુમાં જોઈએ મિશ્ર ધાતુની અવરોધકતા 10 ની -6 ઘાત ઓમ મીટર જેટલી છે જે ધાતુ કરતા પ્રમાણમાં વધારે પણ અધાતુ કરતા ઓછી અને મિશ્ર ધાતુ ઊંચા તાપમાન સુધી પણ પીગળતી હોતી નથી કારણ કે એમાં વિદ્યુતનું વહન શક્ય કરી શકાય બને અવાહકની જે અવરોધકતા છે એનો ક્રમ જોઈએ 10 ની +12 ઘાત થી 10 ની +17 ઘાત અવરોધકતાનો મૂલ્ય ખૂબ જ વધારે ખૂબ વધારે અવરોધકતા હોવાથી વાહકતા બહુ ઓછી હોય એટલે આ અવાહક પદાર્થ છે જેમાંથી વિદ્યુતનું વહન કરાય છે એ પદાર્થ એ ધાતુ પદાર્થ જેને સુપર કંડક્ટર કે કંડક્ટર કહે છે ત્યારે આ અવાહક છે જેમાંથી વિદ્યુત વહન કરાય છે આ પ્રતિ કાકીની અવરોધકતાનું મૂલ્ય ખૂબ જ વધારે છે એક કોષ્ટક 12.2 જે આપણે ફક્ત માહિતી માટે છે એને પરીક્ષા માટે તૈયાર કરવાનું હતું નથી આગળ આપણે ઓહમના નિયમ અને અવરોધકતાના સૂત્ર રો બરાબર આર એ અપન એલ બીજું આર બરાબર રો એલ અપન એ આ બે સૂત્ર પર અને આપણે ઓહમના નિયમ મળ્યો તો વી બરાબર એ આ ત્રણ સૂત્ર ઉપરના દાખલાઓની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આગળના પ્રિયડમાં આપણે
ઓહમ નો નિયમ ત્યાર બાદ અવરોધતા એટલે શું તેનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરો એ બંને પ્રશ્ન હતા એ અવરોધ નો સૂત્ર જે v બરાબર આયા ઓહમના નિયમ અને બીજા અવરોધતા રાખે છે એ બધા ત્રણે ત્રણ સૂત્ર પરના અહીંયા આપણે દાખલા જોવાના છે તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 12.3 જેમાં બે દાખલાનો સમાવેશ છે એ અને એ દાખલામાં કીધું વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એનો અવરોધ 1200 ઓહ્મ છે આપણે વિદ્યુત જે બલ્બ હોય એનો ફિલામેન્ટનો અવરોધ અવરોધને આપણે આ થી બતાવી જે આપણને 1200 ઓહ્મ આપેલું છે એને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો બલ્બમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ કહે છે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ આ ત્રણેય સાથેનું સૂત્ર આપણે સૂત્ર છે V બરાબર IR કોઈ I ને કરતા બનાવે તો V ના છેદમાં R બરાબર I અથવા V બરાબર IR જે લખો તે V બરાબર IR તો V ની જગ્યાએ આપણે 220 મૂકી I શોધવાના છે ગુણ્યા R ની જગ્યાએ 1200 આ 1200 ગુણાકારમાં છે જે ભાગાકાર રહે 220 ના છેદમાં 1200 બરાબર I આ એક એક શૂન્ય ઉડાડી અહીંયા બે ઉડાડી તો 11 ને 22 60 ને 120 11 ને 60 ને ભાગનો આવે 0. કઈ પાછળનું 60 ટકા 60 50 વધશે 0 મૂકી તો પાછું 0 6 8 ને 48 480 એટલે 0.18 એમ્પિયર જેવું છે આઈ બરાબર 0.18 એમ્પિયર આટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એમાં બી દાખલો જે આપણે આપેલો વિદ્યુત હીટર એની કોઈ જે હોય એ માટે કોઈનો અવરોધ આ તમને 100 ઓહ્મ આપેલો છે અને તેને પણ 220 વોલ્ટની પ્રાપ્તિસ્થાન સાથે જોડેલો તો એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચે વિદ્યુત પ્રવાહને આપણે I કહીએ કેટલો ખેંચે વોલ્ટેજ તમને 220 આપે અવરોધ 100 હોય તો આપણે સૂત્ર જે છે V બરાબર IR V વોલ્ટેજ 220 મૂકી I જે આપેલ નથી શોધવાના છે એટલે આપણે એમ ના એમ રાખી ગુણ્યા R ની જગ્યાએ આપણને 100 ઓહ્મ નો મળ્યો 100 I સાથે ગુણાકારમાં છે જે ભાગાકારમાં જાય માટે 220 ના છેદમાં 100 બરાબર I શૂન્ય ઉડાડી દીધું તો I બરાબર 2.2 એમ્પિયર પ્રવાહ ખેંચશે આગળના દાખલામાં જોઈએ એક વિદ્યુત હીટર ઈ પ્રાપ્તિસ્થાનમાંથી 4 એમ્પિયરનો પ્રવાહ ખેંચે એક વિદ્યુત હીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 એમ્પિયરનો પ્રવાહ ખેંચે એટલે વિદ્યુત પ્રવાહ તમને 4 એમ્પિયર આપેલો છે ત્યાં એના બે છેડા વચ્ચે વીજસ્થિતિમાનનો તફાવત વીજસ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ 60 આપેલા હવે જો વીજસ્થિતિમાનનો તફાવત 120 સુધી વધારવામાં આવે વીજસ્થિતિમાન તફાવત ત્યાં સુધી 60 તો હવે 120 કરવામાં આવે 120 તો કેટલો પ્રવાહ પસાર થાય પ્રવાહને આપણે આઈ વી તો આપણે જોઈએ વી આપેલા છે આઈ આપેલા છે અવરોધ આર શોધવાનો છે જે આપેલો નથી એટલે આપણે સૂત્ર મૂકી વી બરાબર આઈ આર વી ની જગ્યાએ 60 આઈ 4 આપેલા છે અને આ જે શોધવાનો 4 આર સાથે ગુણાકાર જે ભાગાકાર થાય એટલે 60 ના છેદમાં 4 બરાબર આર ઉડાડ તો 15 ચોક 60 માટે આર બરાબર 15 ઓહ્મ હવે અહીંયા જે એક હીટર ની વાત કરી ઈ જ હીટર ને આ જગ્યાએ એક શરૂઆત માં આપણે એક હીટર ને 60 વોલ્ટ આપ્યા એ જ હીટર ને 120 વોલ્ટ આપ્યા તો એની જે સ્પ્રિંગ એની જે કોઇલ છે એ કોઇલ નો અવરોધ તો એ જ લેવાનો ને એટલે અહીંયા આપણે જે અવરોધ આવ્યો એ આપણે અહીંયા લઈશું એટલે અવરોધ આર બરાબર આપણે 15 ઓહ્મ ઉપયોગમાં લેવાનો તો ઓહ્મના નિયમ સૂત્ર V બરાબર IR મુજબ V 120 વોલ્ટ આપેલા છે
I શોધવાના છે અને r ની જગ્યાએ પર 15 i સાથે ગુણાકાર હશે જે ભાગાકારમાં એટલે કે છેદમાં જશે માટે 120 ના છેદમાં 15 બરાબર i એમ ને 15 8 120 એટલે i બરાબર 8 એમ્પિયર નો પ્રવાહ એ હીટર ખેંચે ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ 12.5 એમાં એક ધાતુનો 1 મીટર લંબાઈ ધરાવતો તાર તારની લંબાઈ આપણે લેન્થ કહી અને લેન્થ l બરાબર 1 મીટર આપેલું છે 1 મીટર લંબાઈનો તાર એટલે વિસંસેસ તાપમાને અવરોધ અવરોધને આપણે સંજ્ઞા r થી બતાવી છે 26 ઓહમ આપેલો છે અવરોધ અને તારનો વ્યાસ વ્યાસને ઇંગ્લિશમાં ડાયામીટર એટલે d કહી જે 0.3 મિલીમીટર આપેલો છે મિલીમીટર ના મીટર કરવા પછી હવે અહીંયા લંબાઈ છે મીટર માં છે તારની લંબાઈ 1 મીટર તો અહીંયા પણ વ્યાસ જે છે એ તમને મિલીમીટર માં આપેલો છે મીટર પહેલા શરૂઆતમાં ફેરવા પછી આપણે આગળ એક 1000 મિલીમીટર એટલે 1 મીટર તો 0.3 મિલીમીટર એટલે કેટલા મીટર જો 0.3 ગુણ્યા 1 છેદમાં 1000 આનો પોઈન્ટ કાઢવા માટે પણ નીચે આપણે 10 મૂકી એટલે 10 ના છેદ તો 3 ના છેદમાં 10 ની 4 ઘાત જે ઉપર જાય તો 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત મીટર આ થશે અને આ વ્યાસ છે એને અડધા એટલે ત્રિજ્યા તો ત્રિજ્યા જોઈએ 1.5 ગુણ્યા 10 ની માઈનસ અહીંયા આપણે 10 ની માઈનસ 4 ઘાત મીટર આવું હવે આ પોઈન્ટ કાઢવા માટે પાછા છેદમાં 10 મૂકો એટલે આમ પણ લખી શકાય 15 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત મીટર આટલી ત્રિજ્યા કે તારની અવરોધકતા આપણે શોધવાની છે અવરોધકતા રો એનું આપણે સૂત્ર હતું રો બરાબર रो बराबर R A अपन A अवरोधकता रो आपने शोधवानी से R R એટલે આપણને એક અવરોધ 26 ઓહમ આપેલો A એટલે એરિયા ક્ષેત્રફળ હો તાર કેવા કાઢો જો તાર નળાકાર કાઢો પણ તારનો જે આ એટલે આપણે તાર દોરી તો તારનો જે આ ભાગ છે એ તો ભાગ વર્તુળાકાર એટલે આપણે વર્તુળનો ક્ષેત્રફળની વાત કરવી પડશે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જો ગણિત અને વિજ્ઞાન બેનું જોઈએ મિશ્રણ થઈ ગયું અને અહીંયા નળાકાર આકારનો તાર સમજીશું તો પ્રોબ્લેમ થશે અહીંયા તારનો આડ છેદ આપણે આડ છેદનું ક્ષેત્રફળ એટલે અહીંયા વર્તુળાકાર તારનો વિચારી વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર અને તારની લંબાઈ 1 મીટર છે છેદમાં હવે આગળ જોઈએ તો રો બરાબર 26 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 અને ત્રિજ્યા આપણને જે આપેલી છે 15 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત નો વર્ગ માટે રો બરાબર આપણે 26 ગુણ્યા 3.14 ગુણ્યા 15 નો વર્ગ 225 અને અહીં ઘાત ની ઘાત છે એટલે ગુણાકાર થાય તો 10 ની માઈનસ 10 ઘાત આ બધાનો આપણે ગુણાકાર કરી 26 ગુણ્યા 3.14 ગુણ્યા 225 એટલે આવશે 18369 ગુણ્યા 10 રેસ્ટ ટુ માઈનસ છે હવે હવે 183.69 ગુણ્યા 10 રેસ્ટ ટુ માઈનસ છે એ બધું પોઈન્ટ નહી તો એ તો કોશિકા 18
તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક નંબર 12.2 ની અંદર તમે જોશો તો આ મૂલ્ય તમને કોઈ જગ્યાએ આપેલું છે તમને પૂછ્યું છે કોષ્ટક 12.2 નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો તો આ કિંમત તમને મેંગેનીન માટે આપેલી છે એટલે આ તાર મેંગેનીન ધાતુનો બનેલો છે એવું આપણે કહી શકીએ આગળ ના ઉદાહરણ હવે પછી આગળ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળના પીરિયડમાં આપણે અવરોધ અને અવરોધકતાના ઉદાહરણ નંબર 12.5 સુધી જોયું આગળનું ઉદાહરણ 12.6 જોઈએ આપેલ દ્રવ્યનો L લંબાઈ અને A આછેદ ધરાવતો તારનો અવરોધ 4 ઓહ્મ છે એક તારની લંબાઈ લંબાઈને આપણે લેન્થ કહીએ અને લેન્થની L ની જગ્યાએ આપણે લે L દ્રવ્યનો L લંબાઈ તાર આપણે એટલે એ ની જગ્યા આપણે એક લેવાના છે એ આડછેદનું ક્ષેત્રફળ દેખો ને આ તો ક્ષેત્રફળ આડછેદના ક્ષેત્રફળને આપણે એક કહી અને આપણે કે જ આપેલ એવા તારનો અવરોધ અવરોધને આપણે R થી સંજ્ઞાથી બતાવ્યું અને અવરોધ આપણને 4 ઓહ્મ આપેલો છે 4 ઓહ્મ અહીં આપણે જોઈ શકીએ L A અને R ત્રણ જણાવે પણ અવરોધકતા રો આપે નથી તો રો ને આપણે સૂત્રનો કરતા બનાવી રો શોધીએ રો બરાબર R A / L માટે રો બરાબર R ની જગ્યાએ આપણે 4 ઓહ્મ આપેલા છે ક્ષેત્રફળ A ની જગ્યાએ આપણે એ જ લેવાનું છે અને લંબાઈ A ની જગ્યાએ L જ આપેલા છે હવે જોઈએ આ દ્રવ્યનો તાર લેવાનો હવે અવરોધકતા એ તારના દ્રવ્યની જાત પર આધાર રાખે તો અહીં જેટલી અવરોધકતા છે એ જ અહીં આવશે ને કે રો બરાબર 4A / L અવરોધકતા એ જ જળવાઈ રહેશે તારની લંબાઈ L ની જગ્યાએ આપણે અડધી કરવાની છે L/2 અને ક્ષેત્રફળ જે હતું કે એ ની જગ્યાએ 2A કરવાનું ક્ષેત્રફળ બમણું કરવાનું એટલે ક્ષેત્રફળ A ની જગ્યાએ આપણે 2A લઈ અત્યારે તારનો અવરોધ આ શોધવાનો છે હવે આપણે જોઈ શકીએ આર શું છે તો આર ને સૂત્રનો કરતા બનાવી આર બરાબર આટલું છે આર ને પૂરી એટલે રો એલ છેદમાં એ માટે આર બરાબર રો રો ની જગ્યાએ આપણને તારના દ્રવ્યની અવરોધકતા મળી એ ફોર એ અપન એ એ ની જગ્યાએ એલ બાય અને એ છેદમાં છે છેદમાં એ ની જગ્યાએ આપણે 2a મૂકવાના છે હવે જોઈએ તો ઉપર નીચે ગુણાકારમાં સરખું હોય ફૂટી l l 2 2 4 અને a એ બધું એક એટલે એક વધશે ને એટલે અવરોધકતા અવરોધ 1 ઓહ્મ થયો હવે કોઈ પણ જગ્યાએ અવરોધોને જોડવા માટે અવરોધોને જોડવા માટેના કુલ બે રસ્તા એક શ્રેણી જોડાણ બીજું સમાંતર જોડાણ તો અવરોધોનું જે જોડાણ છે એમાંનું આપણે પહેલા શ્રેણી જોડાણ અવરોધોનું શ્રેણી જોડાણ જોઈએ ત્યારબાદ સમાંતર જોડાણની ચર્ચા કરીશું અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો તો આપણા પાઠ્યપુસ્તકમાં આના માટે એક જ આકૃતિ આપેલી છે પણ હું અત્યારે બીજી વધારાની પણ આપું છું થોડી વાર પછી આપણે એને કાઢી નાખી ફક્ત સમજવા માટે ઉપયોગમાં આવે એટલા માટે જોઈએ આજે પંપો જેને આપણે
પાણી ખીચવામાં કે મોટર કે અહીં સપાટી પર પાણી ભર્યું છે આ પાણીને પંપ દ્વારા ખેંચે ધારો કે h ઊંચાઈએ લઈ જવામાં આવે એ પાણી બધું જ આ પેડલ પર બીજા પેડલ પર ઉતરી જાય છે પેડલ નંબર 1 2 અને 3 પર બધે બધું પાણી જેટલું પાણી ખેંચાય બધું પાણી પર આવશે ટૂંકમાં પાણીના પ્રવાહના કોઈ જ ભાગલા પડતા નથી એમ અહીં વિદ્યુત પ્રવાહના કોઈ ભાગલા પડતા નથી ફક્ત વોલ્ટેજ વિના ભાગલા પડે છે અને એના માટે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી જે આકૃતિ જે છે અહીં જોઈ ધારો કે અહીં આપણે કોઈ 12 વોલ્ટની કે કોઈ એવી બેટરી લીધી છે આ પેલો અવરોધ R1 બીજો અવરોધ R2 ત્રીજો અવરોધ R3 હવે આ અવરોધને આપણે R1 R2 R3 એ જે દેવા છે આ આકૃતિને આપણે કોઈ જરૂર નથી ફક્ત એ જ કહેવાનું તો પાણીનો પ્રવાહ જેટલો કે જાય દરેક પેડલ પર સરખા પ્રમાણમાં પાણીનો પ્રવાહ આવે એમ અહીં પણ આ જે વિદ્યુત પ્રવાહ આય હોય તો અહીં પણ વિદ્યુત પ્રવાહ આર વર અવરોધમાં પણ પ્રવાહ આય જ છે આર ટુ અવરોધમાં પણ આય અને આર થ્રી અવરોધમાં પણ એ સમજવા માટે ફક્ત આ આકૃતિ હતી હવે આકૃતિ આપણે કાઢી નાખી જોઈ શ્રેણી જોડાણની વ્યાખ્યા કઈ આવે તો અહીં આપણે જોઈ ત્રણ અવરોધો આપણને આપેલા ત્રણ કરતા વધારે પણ હોઈ શકે આપણે આજે ત્રણ અવરોધ છે તો આ બધા જ અવરોધો જે છે એ એક જ વાહક તાર પર આવેલા જો બધા જ અવરોધો એક જ વાહક તાર પર આવેલા હોય તો અવરોધના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે જો બધા જ અવરોધો એક જ વાહક તાર પર આવેલા હોય તો અવરોધના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બેટરી દ્વારા કાર્ય કરી ઇલેક્ટ્રોનને ઊંચા વિસ્થિતિમાં લઈ જવામાં આવે અને વિસ્થિતિમાં એટલે કે વોલ્ટેજને ભાગલા પડે પણ વિદ્યુત પ્રવાહને ભાગલા પડતા નથી ધારો કે 12 વોલ્ટની બેટરી આપણે જોઈ લીધું તો વોલ્ટેજ વિના આપણે ભાગલા પડે કીધું તો R1 અવરોધમાં V1 વોલ્ટેજ R2 અવરોધમાં V2 વોલ્ટેજ R3 અવરોધમાં V3 વોલ્ટેજ અહીં પણ 4 4 4 હોઈ શકે છે ચાર ચાર આઠ ચાર કુલ 12 વોલ્ટની બેટરી જોડી આમ વોલ્ટેજ ના ભાગ લાગે એમ આપણે કુલ 12 વોલ્ટની બેટરી જોડી હોય તો ચાર 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 V વોલ્ટની બેટરી હોય એમાંથી આપણે ભાગ કાઢ્યા V1 V2 અને V3 આમ કુલ વોલ્ટેજ V બરાબર કુલ વોલ્ટેજ V બરાબર V1 V2 V3 પરંતુ ઓહ્મના નિયમ પ્રમાણે V બરાબર IR લખીએ કે V1 બરાબર IR1 I1 છે ના I1 છે કારણ કે વિદ્યુત પ્રવાહ આ બધા જ અવરોધોમાં I કરવા રહે છે અહીં I1 I2 કે I3 કરવાના નથી V2 બરાબર IR2 અને V3 બરાબર IR3 આ કિંમતો ઉપરનો સમીકરણ આ સમીકરણને આપણે એક નંબર આપી દે આ કિંમત સમીકરણ 1 માં મૂકતા જો એક તો v ની જગ્યાએ આપણે ir લખશો બરાબર v1 ની જગ્યાએ ir1 વત્તા v2 ની જગ્યાએ ir2 પ્લસ v3 ની જગ્યાએ ir3 હવે આ બધામાં હોય એક કોમન i છે i ને આપણે કોમન કાઢી સામાન્ય રીત માટે IR બરાબર I કૌંસમાં R1 + I2 + R3 બંને બાજુ I ઉડી માટે R બરાબર R1 + I2 + R3 આમ સમગ્ર પરિપથનો સમતુલ્ય એટલે કુલ અવરોધ આમ પરિપથનો કુલ અવરોધ લખી અથવા તો સમતુલ્ય અવરોધ એ દરેક અવરોધો R1 I2 R3 એવી વસ્તુ છે દરેક અવરોધો R1 I2 અને R3 ને સરવાળા જેટલો હોય છે દરેક અવરોધો R1 I2 અને R3 ના
સરવાળા જેટલો હોય છે. અહીં આપણે શ્રેણી જોડાણનો સંતુલ્ય અવરોધનો સૂત્ર થાય. હવે આ સૂત્ર પર ફક્ત એક નાની એવી ગણતરી કરશું અને જોવા પ્રયત્ન કરશું અવરોધ મૂલ્યમાં કેટલું મળે. આપણે R1 R2 ને R3 કોઈ એવા અંક ધારી લઈએ કે જે અત્યારે જે અંક આપણે શ્રેણી જોડાણમાં લઈશું સમાંતર જોડાણમાં પણ એ જ અંક લઈશું જેથી આપણને ખબર પડે બંને વચ્ચે અવરોધોમાં શું ડિફરન્સ રહેશે. ધારો કે આપણે R1 બરાબર 5, R2 બરાબર 10 ઓહ્મ અને R3 બરાબર 15 ઓહ્મ લઈએ તો સમતુલ્ય અવરોધ R બરાબર 5 + 10 + 15 એટલે કુલ થયું 30 ઓહ્મ. પણ આ 30 ઓહ્મ જે જવાબ આવ્યો સમતુલ્ય એ દરેક અવરોધો 5 કરતા પણ 10 કરતા પણ અને 15 કરતા પણ મોટો આવ્યો છે અને કુલ અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે છે. એટલે જો ઘરમાં શ્રેણી જોડાણનું વાયરિંગ કરવામાં આવે તો કુલ અવરોધનું મૂલ્ય ખૂબ જ વધારે હોવાથી પરિપથમાં ઊર્જાનો વધારે પ્રમાણમાં વ્યય થાય છે એ અહીંથી આપણને જાણવા મળે. બીજું જોઈએ, ધારો કે આ બલ્બ, પંખો, ટીવી બધાને આપણે શ્રેણીમાં જો જોડેલા હોય તો એક સ્વિચ ચાલુ કરતા બધા જ પદાર્થો સાથે ચાલુ થશે. કદાચ બલ્બ ઉડી ગયો હોય તો આગળનો સાથે ચાલુ કરી શકાતા નથી. એટલે આવા અમુક ગેરફાયદા પણ છે, એના અમુક ફાયદા પણ છે જેનું આપણે ચર્ચા આગળના ભાગમાં કરીએ.